नमस्कार विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी ग्रामर में खूब ज महत्व टॉपिक जो नाम है प्रेजेंट परफेक्ट टेन्स। प्रेजेंट परफेक्ट टेन्स एट्ले कि पूर्ण वर्तमान काल। तो आनी पहला वीडियो में है आप सादा वर्तमान काल अभ्यास है कर चूकिया छे, त्यारबाद आज आप पूर्ण वर्तमान काल अभ्यास है करीशू। तो तेमां फर्स्ट छे दी प्रेजेंट परफेक्ट टेन्स एटले के पूर्ण वर्तमान काल। तो विद्यार्थी मित्रों, पूर्ण वर्तमान काल में छे ने ते कोईपण क्रिया होय ने ते क्रिया पूर्ण थई गई होय अथवा तो तेने सूचववा माटे तेनो उपयोग छे ते थतो होय छे। आपणे एक्जाम्पल द्वारा सौप्रथम समझिए। तो फर्स्ट एक्जाम्पल छे धेट गर्ल सिंग्स वेल। धेट गर्ल सिंग्स वेल एटले के ते छोकरी सारू गाय छे। गाय छे, सिंग्स एट्ले के गाऊ। धेट गर्ल सिंग्स वेल एट्ले के ते छोकरी सारू एवं गाय छे। त्यार पछी सेकंड एक्जाम्पल छे सी सेंग वेल यस्टरडे। जो अहीं सिंग नु शुं थयुं, सेंग थयुं, बराबर। सी सेंग वेल यस्टरडे, यस्टरडे एट्ले के गई काले, तेणे गई काले सारू गायुं हतुं। तो उपरोक्त वाक्य में सिंग्स क्रियापद वर्तमान काल में क्रिया थाय छे तेम सूचवे छे। तो पहलू एक्जाम्पल छे ने धेट गर्ल सिंग्स वेल એટલે કે તે છોકરી સારું ગાય છે, બરાબર। ગાય છે, ગાવાની ક્રિયા કેવી છે તો કે ચાલુ છે, બરાબર। ઉપરોક્ત વાક્યમાં સિંગ્સ એ ક્રિયાપદમાં વર્તમાન કાળમાં ક્રિયા થાય છે તેમ સૂચવે છે। બીજું વાક્ય જે આપણે જોયું સી સેંગ વેલ યસ્ટરડે, એટલે બીજા વાક્યમાં સેંગ એ ક્રિયાપદનો કેવું છે તો કે ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ હતી, ગઈકાલે તેણે સારું ગાયું હતું, આજે નથી ગાયું પરંતુ ગઈકાલે ગાયું હતું, અને કેવું ગાયું હતું તો કે સારું ગાયું હતું, બરાબર। સી સેંગ વેલ યસ્ટરડે એટલે કે ભૂતકાળમાં ક્રિયા થઈ ચૂકી છે તેમ સૂચવવા માટે તેનો ઉપયોગ થયો છે। આ વાક્યમાં ગાવાની ક્રિયા ગઈકાલે એટલે કે ભૂતકાળમાં થઈ હતી તેવું સૂચવવામાં આવે છે, બરાબર। યસ્ટરડે છે, યસ્ટરડે એટલે કે ગઈકાલે। ત્યારબાદ આગળ છે કે ભૂતકાળ તેમ સૂચવે છે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી અને તેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી, બરાબર। વર્તમાનકાળ એટલે કે શું? તો જે ક્રિયા પ્રોસેસ અત્યારે રનિંગ હોય, ચાલુ હોય, તેને આપણે વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ। ફોર એક્ઝામ્પલ અત્યારે છે તે આપણે અહીંથી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળનો અભ્યાસ છે તે કરી રહ્યા છીએ, તો તે શું થયું તો કે વર્તમાનકાળ, બરાબર, ક્રિયા ચાલુ છે અભ્યાસ કરવાની। પરંતુ સેકન્ડ એક્ઝામ્પલ શું સૂચવે છે કે સી સેંગ વેલ યસ્ટરડે, તેણીએ ગઈકાલે સારું ગયું હતું, બરાબર। ગઈકાલે એટલે કે ભૂતકાળમાં સારું ગાયું હતું, અત્યારે વર્તમાન સાથે તેનો કોઈ સંબંધ નથી। ગઈકાલે તેણે સારું ગાયું હતું, ગાવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ભૂતકાળ થઈ ગયું, બરાબર। આજે તેની સાથે કોઈ પણ સંબંધ દર્શાવતો નથી। ત્યારબાદ આગળ થોડા એક્ઝામ્પલ્સ લીધા છે, તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે અશોક હેઝ જસ્ટ ફિનિશ હિઝ હોમવર્ક। અશોક હેઝ જસ્ટ ફિનિશ હિઝ લેસન્સ અથવા તો હોમવર્ક, એટલે કે અશોકે હમણાં જ તેના જે લેસન્સ હોમવર્ક છે તે પૂરા કર્યા છે, હમણાં જ ફિનિશ્ડ છે, બરાબર, હમણાં જ। અશોક હેઝ જસ્ટ ફિનિશ હિઝ હોમવર્ક એટલે કે અશોકે હમણાં જ તેના જે એક્ઝામ્પલ અથવા તો તેના જે હોમવર્ક છે, લેસન્સ છે, તે પૂરા કર્યા છે। સેકન્ડ એક્ઝામ્પલ છે દે હેવ ઓલરેડી ગોન ફોર અ વોક, તેઓ ક્યાંના વોક માટે તો ફરવા માટે ગયા છે। ધે હેવ ઓલરેડી ગોન ફોર અ વોક એટલે કે તેઓ ક્યાં નહોતો હમણાં ફરવા માટે ગયા છે। ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ છે આઈ હેવ ક્લોઝ ધીસ વિન્ડો, એટલે કે મેં આ બારી બંધ કરી દીધી છે। આઈ હેવ ક્લોઝ ધીસ વિન્ડો એટલે કે મેં આ બારી બંધ કરી દીધી છે। ત્યાર પછી ફોર્થ એક્ઝામ્પલ છે સવિતા હેઝ બ્રોકન ધીસ ટોય, સવિતા હેઝ બ્રોકન ધીસ ટોય એટલે કે સવિતાએ આ રમકડું તોડ્યું છે, હેઝ બ્રોકન, બરાબર, તોડ્યું છે। તો આ ચારે ચાર એક્ઝામ્પલ શું છે વિદ્યાર્થી મિત્રો? તેમાં છે ને ક્રિયા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હોય તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ છે તે કરીએ છીએ। ક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે, બરાબર, થોડા સમય પહેલાં જ આપણે કહીએ, આપણે કોઈ પણ એક્ઝામ્પલ વાત કરતો હતો કે મેં હજી હમણાં જ આ કામ કર્યું, બરાબર, હમણાં જ એટલે કે થોડા સમય પહેલાં ક્રિયા કેવી થઈ છે કે પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે કોઈ પણ ક્રિયા હોય તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ છે તે થતો હોય છે। મુખ્ય ક્રિયાપદના ભૂતકૃદંતની આગળ કર્તાને અનુસરીને સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળની રચના છે તે બને છે, એટલે કે મુખ્ય ક્રિયાપદ હોય, મુખ્ય ક્રિયાપદના ભૂતકૃદંતની આગળ કર્તા એટલે કે જે એડમિન છે, મુખ્ય કર્તા હોય છે, તે કર્તાને અનુસરીને આપણે સહાયકારક ક્રિયાપદ છે હેવ કે હેઝ તે
મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે તે બનતી હોય છે. ટૂંકમાં આપણે કહીએ તો કે હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકુદંતનું રૂપ બરાબર પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદ. આ થઈ એની સેન્ટન્સ પેટર્ન. હેવ હેઝ પ્લસ ક્રિયાપદ, હેવ હેઝ લઈએ ત્યાર પછી જે ક્રિયાપદ છે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને ત્યાર પછી પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ છે તે બને છે. ત્યાર પછી આપણે કોષ્ટક જોઈએ છીએ જે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનના જે અહીંયા છે તે કોષ્ટક દ્વારા છે તે આપણે માહિતી આપે છે. તેમાં ટુ રન ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે પૂર્ણ વર્તમાનકાળના રૂપો છે તે અભ્યાસ છે તે કરીશું. તો તેમાં ફર્સ્ટ પ્રથમ પુરુષ એકવચન છે આઈ હેવ રન. આઈ હેવ રન એટલે કે હું દોડ્યો છું, બરાબર. આઈ હેવ રન એટલે કે હું દોડ્યો છું, બરાબર. એનું બહુવચન લઈએ તો શું થશે, આઈ થશે વી, વી હેવ રન, રનિંગ. તો અહીંયા છે તે આઈ હેવ રન એટલે કે હું દોડ્યો છું, તેનું બહુવચન થશે એનું થશે વી, વી હેવ રન એટલે કે અમે દોડ્યા છીએ, બરાબર. પહેલાંમાં એકવચન છે, આમાં બહુવચન છે. ત્યાર પછી બીજો પુરુષ છે એકવચનમાં, યુ હેવ રન એટલે કે તું દોડ્યો છો, તેનું થશે યુ આર રન એટલે કે તમે દોડ્યા છો, બરાબર. બીજો પુરુષ એકવચનમાં છે, એકવચન બહુવચન બંને સમાનતા થશે. ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન છે, હી શી ઇટ હેઝ રન એટલે કે હી હેઝ રન, સી હેઝ રન અને ઇટ હેઝ રન એટલે કે તે દોડ્યો છે, તે દોડી છે અને ઇટ હેઝ રનનું તે દોડ્યો છે. તો તેનું બહુવચન થશે ધે હેવ રન એટલે કે તેઓ દોડ્યા છે. અને ત્યાર પછી આગળ છે અ બોય હેઝ રન એટલે કે છોકરો દોડ્યો છે. તો તેનું બહુવચન થશે બોયનું બોઈઝ, બોઈઝ હેવ રન. તો આ થયો ટુ રન ક્રિયાપદના પૂર્ણ વર્તમાનકાળનો આપણે અહીંયા રૂપ જોયું અને કોષ્ટકનો અભ્યાસ છે તે કર્યો. ત્યાર પછી આગળ થોડા ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સ છે, એટલે કે ધી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને યાદ રાખવા માટે આપણે કયા કયા જે એક્ઝામ્પલ અને નિયમો છે તે યાદ રાખવા જોઈએ તેની અહીંયા આપણે ચર્ચા કરીશું. તો એમાં ફર્સ્ટ છે હમણાં એટલે કે થોડા સમય પર જ પૂરી થયેલી ક્રિયા માટે તેમજ જે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ તેની અસર છે તે બોલતી વખતે ચાલુ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. એટલે કે કોઈ પણ ક્રિયા છે આપણે હમણાં જ તે, હમણાં તે એટલે કે થોડા સમય પહેલાં જ પૂર્ણ કરી હોય અને તે ક્રિયાને છે તે ભૂતકાળમાં થઈ ગઈ હોય પરંતુ તેની જે ઇફેક્ટ એટલે કે અસર છે તે બોલતી વખતે ચાલુ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. એક્ઝામ્પલ દ્વારા સમજે જેથી વધારે ખ્યાલ આવે. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ પ્લેન હેઝ જસ્ટ લેન્ડેડ. ધી પ્લેન હેઝ જસ્ટ લેન્ડેડ એટલે કે વિમાને હમણાં જ ઉતરાણ કર્યું છે અથવા તો ઉતર્યું છે હમણાં જ તે, હમણાં તે એટલે થોડીક ક્ષણોમાં, બરાબર. હવે આમ જોઈએ તો શું થયું તો કે ભૂતકાળ થઈ ગયું, બરાબર. એટલે કે હમણાં જ અથવા તો થોડા સમય પહેલાં ક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે. શેની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો કે વિમાન જે ઉતરવાની, લેન્ડ કરવાની જે પ્રોસેસ છે, ક્રિયા છે તે કેવી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર છે તે હજી ચાલુ છે, બરાબર. તો તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ છે તે કરતા હોઈએ છીએ. ધી પ્લેન હેઝ જસ્ટ લેન્ડેડ એટલે કે વિમાને હમણાં જ વિમાને હમણાં જ ઉતરાણ કર્યું છે તો ઉતર્યું છે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ છે વી હેવ કટ ધીસ ગ્રાસ. વી હેવ કટ ધીસ ગ્રાસ, ગ્રાસ એટલે કે ઘાસ. વી, વી એટલે કે અમે, અમે આ ઘાસ કાપ્યું છે, બરાબર. હવે કાપ્યું છે, ઘાસ છે શું થઈ ગયું છે, કપાઈ ગયું છે, ભૂતકાળમાં ભૂતકાળની ક્રિયા થઈ ગઈ પરંતુ તેની પ્રોસેસ છે તે એટલે કે ઘાસ છે તે ઓલરેડી કટ થઈ ગયું છે, બરાબર. ભૂતકાળની ક્રિયા થઈ ગઈ છે પરંતુ તેની અસર છે તે હજી બોલતી વખતે ચાલુ છે. કોઈ પણ વ્યક્તિ હોય એ ઘાસ કાપતો હોય, બરાબર, આપણે નીકળીએ તો ઘાસ છે તે ઓલરેડી ભૂતકાળમાં કપાઈ ગયું છે પરંતુ તે વ્યક્તિ છે તે બેઠો છે તે, તો આપણે વાત કરીએ તો તે કહી શકે કે અમે આ ઘાસ કાપ્યું જ છે, બરાબર, થોડા સમય પહેલાં, થોડે ક્ષણ પહેલાં જ કાપ્યું છે તે રીતે. ત્યાર પછી આગળ છે સમય ન દર્શાવ્યો હોય તેવી પૂરી થયેલી ક્રિયા માટે પણ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. એટલે કે એક અમુક વાક્ય હોય છે એક્ઝામમાં અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે તેમાં સમયનો ચોક્કસ ઉલ્લેખ થયો હોતો નથી તો તેવી ક્રિયાઓ માટે પણ આપણે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે, બરાબર. આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ એટલે કે મેં મારો મોબાઈલ ખોઈ નાખ્યો છે. આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ, મેં મારો મોબાઈલ છે તે ખોઈ નાખ્યો છે. તો આમાં જો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સમયનું વર્ણન થયું નથી
આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ, મેં મારો મોબાઈલ છે તે ખોઈ નાખ્યો છે. પણ ક્યારે ખોઈ નાખ્યો, કેટલા વાગે, સ્થળ સમય ચોક્કસ ઉલ્લેખ થયો નથી. એટલે કે સમય ન દર્શાવ્યો હોય તેવી પૂરી થયેલી ક્રિયા માટે પણ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. ત્યાર પછી આગળ છે કે પરંતુ જો ક્રિયાનો સમય દર્શાવ્યો હોય તો પાછું સાદો ભૂતકાળ વપરાય છે. સમયનું ચોક્કસ નિર્દેશન થયું ન હોય તો આપણે પૂર્ણ વર્તમાનકાળ વાપરીએ છીએ, પરંતુ સમયનું ચોક્કસ નિર્દેશન થયું હોય તો પાછું સાદો ભૂતકાળ વપરાય. શા માટે? આઈ લોસ્ટ માય મોબાઈલ યેસ્ટરડે, ગઈકાલે મેં મારો મોબાઈલ છે તે ખોઈ નાખ્યો હતો. તો ગઈકાલે મારો મોબાઈલ છે તે મેં ખોઈ નાખ્યો હતો, તો ગઈકાલે શું થયું છે કે સાદો ભૂતકાળ થયો. બરાબર, ભૂતકાળ પાસ્ટ ટેન્સમાં છે, તે મોબાઈલ છે તે ખોવાઈ ગયો છે. એટલે કે જો ક્રિયાનો સમય દર્શાવ્યો હોય તો ભૂતકાળ વાપરશું, પરંતુ ક્રિયાનો સમય દર્શાવ્યો ન હોય તો પૂર્ણ વર્તમાનકાળ છે તેનો ઉપયોગ છે તે થશે. બરાબર. ત્યાર પછી આગળ થોડા પોઈન્ટ્સ છે કે પૂર્ણ વર્તમાનકાળ એ વર્તમાનકાળનો એક પ્રકાર છે. સૌપ્રથમ આપણે વર્તમાનકાળનો અભ્યાસ છે તે કરી ચૂકીએ છીએ. જે વિદ્યાર્થીઓને વર્તમાનકાળનો જે વિડીયો છે જોવાનો બાકી હોય તે જોઈ લે, કારણ કે આના બેઝ ઉપર, એના બેઝ ઉપર જ તે પૂર્ણ વર્તમાનકાળ છે થઈ છે. બરાબર. એટલે પૂર્ણ વર્તમાનકાળ છે તે વર્તમાનકાળનો એક પ્રકાર છે. આ કાળમાં પૂરી થયેલી ક્રિયાને વર્તમાનકાળ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય, તો કે જે કોઈ પણ ક્રિયા હોય તે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર છે તે ચાલુ હોય, અને તે ક્રિયા છે તે ક્રિયાને વર્તમાનકાળ સાથે સંબંધ છે તે ધરાવતો હોય છે. આથી પૂર્ણ વર્તમાનકાળના ક્રિયાપદની સાથે યસ્ટરડે, લાસ્ટ યર, ઇન ધી મોર્નિંગ, ઓન અવર અગો જેવા ભૂતકાળ સૂચક શબ્દો વાપરી શકાય નહીં. શા માટે ન વાપરી શકાય? કારણ કે આપણે હમણાં જ વાત કરી કે ક્રિયા છે તે પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર છે તે ચાલુ હોય. એટલા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળનો કોઈ પણ ક્રિયાપદ હોય તે ક્રિયાપદની સાથે યસ્ટરડે, લાસ્ટ યર, ઇન ધી મોર્નિંગ, ઓન અવર અગો જેવા ભૂતકાળ સૂચક જે શબ્દો છે તે શબ્દો વાપરી શકશું નહીં, પરંતુ જસ્ટ અને ઓલરેડી જેવા શબ્દો વાપરી શકીએ છીએ. તો આપણે હમણાં જ વાપરીએ. બરાબર. ધ પ્લેન હેઝ જસ્ટ લેન્ડેડ, એટલે કે એ વિમાન છે તેણે હમણાં જ ઉતરાણ કર્યું, તો તેમાં જસ્ટનો આપણે ઉપયોગ કર્યો છે. તો જસ્ટ અને ઓલરેડી જેવા શબ્દો વાપરી શકીએ છીએ, પરંતુ યસ્ટરડે, લાસ્ટ યર, ઇન ધી મોર્નિંગ, ઓન અવર અગો જેવા ભૂતકાળ સૂચક શબ્દો વાપરી શકાશે નહીં. શા માટે? કારણ કે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય, તો કે કોઈ પણ ક્રિયા છે, કોઈ પણ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર છે, ઇફેક્ટ છે તે ચાલુ છે, એટલા માટે આપણે વાપરી શકશું નહીં. ત્યાર પછી છે આઈ હેવ જસ્ટ રિટર્ન ફ્રોમ સુરત. આઈ હેવ જસ્ટ રિટર્ન ફ્રોમ સુરત, એટલે કે હું હમણાં જ સુરતથી પાછો આવ્યો છું. આઈ હેવ જસ્ટ રિટર્ન ફ્રોમ સુરત, એટલે કે હું હમણાં જ સુરતથી પાછો આવ્યો છું. તો આ શું થયું? પૂર્ણ વર્તમાનકાળ. સુરત જઈ આવ્યા છે, ક્રિયા છે સુરત જવાની, તે ભૂતકાળ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ, પરંતુ તેની અસર કેવી છે? ચાલુ છે, હમણાં જ આવ્યો છું, જસ્ટ આવીને બેઠો છું તે રીતે. બરાબર. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ છે ધી ટ્રેન હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ફ્રોમ બોટાદ. ધી ટ્રેન હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ફ્રોમ બોટાદ, એટલે કે ગાડી ક્યારની બોટાદથી ઉપડી ગઈ છે. ઓલરેડી સ્ટાર્ટેડ, સ્ટાર્ટ એટલે કે ઉપડી ગઈ છે, ઓલરેડી એટલે કે હમણાં જ, તે ટ્રેન છે તે હમણાં તે બોટાદથી ઉપડી ગઈ છે. બરાબર. એટલે કે ઉપડવાની જે પ્રોસેસ છે, જે ક્રિયા છે તે કેવી થઈ ગઈ છે? તો કે પૂર્ણ થઈ ગઈ છે, ભૂતકાળમાં છે, ઉપડી ગઈ છે. બરાબર. પરંતુ તેની અસર કેવી છે? તો કે ચાલુ છે. એ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનકાળ વાપરીએ છીએ. ત્યાર પછી આગળ છે પૂર્ણ વર્તમાનકાળમાં વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ અને મુખ્ય ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ વચ્ચે કર્તા મૂકવામાં આવે છે. એટલે કે પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ વર્તમાનકાળમાં વિધાન વાક્ય હોય તે વિધાન વાક્યને આપણે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ચેન્જ કરતી વખતે સહાયકારક ક્રિયાપદ કયા છે? તો કે હેવ અને હેઝ, અને હેવ કે હેઝ અને મુખ્ય ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની વચ્ચે કરતા મૂકવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધ વાઇન્ડ હેઝ શેકન ધી લીવ ઓફ ધી ટ્રીઝ. ધી વાઇન્ડ હેઝ શેકન ધી લીવ્સ ઓફ ધ ટ્રી. તો અહીંયા છે આપણે એક્ઝામ્પલ લીધું છે કે પવને ઝાડના પાંદડા હલાવ્યા છે. ધી વાઇન્ડ હેઝ શેકન, શેકન એટલે કે હલાવવું. ધી વાઇન્ડ હેઝ શેકન ધી લીવ્સ ઓફ ધી ટ્રી. લીવ્સ એટલલે કે પાંદડા, એટલે કે પવને છે તે ઝાડના પાંદડા હલાવ્યા છે. તો આ શું થયું? તો કે વિધાન વાક્ય છે. બરાબર. ધી વાઇન્ડ હેઝ શેકન ધી લીવ્સ ઓફ ધી ટ્રી, એટલે કે પવને છે, પવન એટલે કે હવા,
પવને છે તે ઝાડના પાંદડા હલાવ્યા છે. તો આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવમાં બનાવે તો આ રીતે બનશે. હેઝ છે તે ક્યાંય જશે? આગળ આવી જશે. બરાબર. હેઝ ધ વાઇન શેકન ધ લીવ્સ ઓફ ધી ટ્રી? પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. એટલે કે શું પવને ઝાડના પાંદડા હલાવ્યા છે આપણે કોઈને પૂછીએ છીએ. બરાબર. હેઝ ધ વાઇન શેકન ધ લીવ્સ ઓફ ધી ટ્રી એટલે કે શું પવને ઝાડના પાંદડા છે તે હલાવ્યા છે? યસ અથવા તો નો. બરાબર. તે પોઝિટિવ અથવા નેગેટિવ આપણે ઉત્તર આપી શકીએ છીએ. તો આમાં આપણે શું થયું? તો કે પૂર્ણ વર્તમાન કાળ વિધાન વાક્ય પહેલું આપણે જોયું, ધ વાઇન્ડ હેઝ શેકન ધ લીવ્સ ઓફ ધી ટ્રી. તો તેમાંથી આપણે છે તે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવા માટે સૌપ્રથમ શું લીધું? તો કે હેવ કે હેઝ. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું આવ્યું? તો કે શેકન. અને ત્યાર પછી કરતા આવે છે. બરાબર. એટલે ધ હેઝ ધ વાઇન્ડ શેકન ધ લીવ્સ ઓફ ધી ટ્રી. ત્યાર પછી આગળ છે કે પૂર્ણ વર્તમાન કાળમાં હકારાત્મક વાક્યને નકારાત્મક વાક્યમાં ફેરવવા માટે સામાન્ય નિયમ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝની સાથે નોટ વપરાય છે. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે તે પૂર્ણ વર્તમાન કાળમાં હકારાત્મક એટલે કે પોઝિટિવ વાક્ય હોય, સેન્ટેન્સ હોય, તેમાંથી નેગેટિવ સેન્ટેન્સમાં ફેરવવા માટે નિયમ પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝની સાથે નોટ છે તે મૂકી અને વાક્ય બનાવી શકીએ છીએ. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે, આઈ હેવ રીડ માય લેસન્સ. આઈ હેવ રીડ માય લેસન્સ એટલે કે મેં મારા પાઠ વાંચ્યા છે. લેસન્સ એટલે કે પાઠ, રીડ એટલે કે વાંચવું. આઈ હેવ રીડ માય લેસન્સ, મેં મારા પાઠ વાંચ્યા છે. તો આ થયું પોઝિટિવ છે. એનું આપણે નકારાત્મક નેગેટિવ બનાવે તો આઈ હેવ નોટ રીડ માય લેસન્સ, મેં મારા પાઠ વાંચ્યા નથી. આપણે આગળ જોયું કે પૂર્ણ વર્તમાન કાળમાં હકારાત્મક વાક્યને નકારાત્મક વાક્યમાં ફેરવવા માટે સામાન્ય નિયમ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ પછી નોટ છે તે વપરાય છે. તો આપણે જોયું અહીંયા કે આઈ હેવ હેવ આવ્યું, શું થયું? તો કે સહાયકારક ક્રિયાપદ, ત્યાં પછી નોટ મૂકીએ અને વાક્ય છે તે બને છે. એટલે કે આઈ હેવ નોટ રીડ માય લેસન્સ, મેં મારા પાઠ વાંચ્યા નથી. આ થયું નકારાત્મક સેન્ટેન્સ. બરાબર, નેગેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તે ઇન્ફિનિટિવ, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલના થોડા રૂપો છે તે આપણે લીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે અને ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે નહીં, તો તેનો અભ્યાસ કરીએ. એક્ઝામમાં છે તે ક્યારેક છે તે મૂળ રૂપ અથવા તો V3નું રૂપ છે તે પૂછાતું હોય છે. હવે આપણને મૂળ ક્રિયાપદ છે તે મૂળ ક્રિયાપદ ખ્યાલ હોય છે, પરંતુ તેના ભૂતકાળ કે ભૂતકૃત ખ્યાલ હોતા નથી. તો એક્ઝામમાં છે તે આપણે માર્ક કવર કરી શકતા નથી. પાસ્ટ ટેન્સનું રૂપ અને ભૂતકૃતનું રૂપ છે V3, તે આપણને ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીંયા કોષ્ટક દ્વારા તેની માહિતી લઈએ. તો તેમાં ફર્સ્ટ છે ટુ ડીગ. ડીગ એટલે કે ખોદવું. ટુ ડીગ તો મૂળ રૂપ આ ફર્સ્ટ છે તે આપણે મૂળ રૂપ છે ઇન્ફિનિટિવ કહેવાય છે જેને અંગ્રેજીમાં. ત્યાર પછી પાસ્ટ ટેન્સ છે સેકન્ડ રોમાં, તેને ભૂતકાળ આપણે કહીશું. અને પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતનું રૂપ. તો તેમાં ફર્સ્ટ છે ટુ ડીગ. ડીગ એટલે કે ખોદવું, જે આપણે ખોદકામ કરીએ છીએ તે. તો ટુ ડીગનું થશે ડગ, ડગ. બરાબર. મોસ્ટ ઓફ છે, મોસ્ટ ઓફમાં પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ તે સમાન હોય છે, થોડામાં છે તે ચેન્જીસ થતો હોય છે. બરાબર. ટુ ડીગનું થશે ડગ, ડગ. ત્યાર પછી છે ટુ હેંગ. હેંગ એટલે કે લટકાવો અથવા ટંગ ટાંગ આપણે ટીંગાડતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ કે ટાંગતા હોઈએ છીએ દિવાલ ઉપર, એને હેંગ કહેવાય છે. ટુ હેંગ એટલે કે ટાંગવું અથવા તો લટકાવવું, તેનું થશે હંગ, હંગ. ત્યાર પછી છે ટુ લીડ. લીડ એટલે કે દોરી જવું. દોરી જવું એટલે કે કોઈ પણ વાહન હોય આપણે દોરીને જતા હોય છે, કોઈ પણ પશુ પક્ષી હોય તો આપણે દોરીને જતા હોય છે તે રીતે. એટલે કે ટુ લીડ એટલે કે દોરી જવું, તેનું થશે લેડ, લેડ. ત્યાર પછી ટુ મીટ. મીટ એટલે કે મળવું, તો મીટનું થશે મેટ અને મેટ. ત્યાર પછી છે ટુ સ્વીપ. સ્વીપ એટલે કે વાળવું. વાળવું એટલે કે જે આપણે સાવણીને વાળતા હોઈએ છીએ તે. તો ટુ સ્વીપ તેનું થશે સ્વેપ્ટ અને સ્વેપ્ટ. ત્યાર પછી છે ટુ ટીચ. ટીચ એટલે કે શીખવવું, તેનું થશે ટોટ. પાસ્ટ ટેન્સ થશે ટોટ અને પાસ્ટ પાર્ટિસિપલ થશે ટોટ. બરાબર. ત્યાર પછી છે ટુ થિંક. થિંક એટલે કે વિચારવું, તો તેનું થશે થોટ, થોટ. સ્પેલિંગ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, TH OUGH T. ત્યાર પછી છે ટુ બ્રિંગ. બ્રિંગ એટલે કે લાવવું, કોઈ પણ વસ્તુ હોય બજારમાંથી લાવીએ છીએ તે રીતે. ટુ બ્રિંગ તો બ્રિંગનું થશે બ્રોટ, બ્રોટ.
ત્યાં પછી છે ટુ સ્પેન્ડ, સ્પેન્ડ એટલે કે ખર્ચવું, ખર્ચવું થતો વાપરવું આપણે કહીએ છીએ કે બહુ ખર્ચો થઈ ગયો, વધારે પડતો વાપરીએ છીએ તે રીતે, બરાબર. ટુ સ્પેન્ડ, સ્પેન્ડ એટલે કે ખર્ચવું, તો તેનું થશે સ્પેન્ટ, પાસ્ટ ટેન્સ થશે સ્પેન્ટ અને પાર્ટિસિપલ થશે સ્પેન્ડ, બરાબર. સ્પેન્ડ સ્પેન્ડો એમાં ડી આવે છે, સ્પેન્ડ એટલે કે ખર્ચવું, તો તેનું ભૂતકાળ થશે સ્પેન્ટ, બરાબર. ટી લાગશે ડી હટાવીને. ત્યાર પછી ટુ ટેલ, ટેલ એટલે કે કહેવું, તો તેનું થશે ટોલ્ડ, ટોલ્ડ. ત્યારબાદ છે ટુ બિલ્ડ, બિલ્ડ એટલે કે બાંધકામ, બરાબર. બિલ્ડર કહેતા હોઈએ છીએ, બિલ્ડો એટલે કે બાંધવું, બાંધકામ કરવું, તેનું થશે બિલ્ટ, બિલ્ટ. ત્યાર પછી છે ટુ લૂઝ, લૂઝ એટલે કે ખોવું અથવા તો ગુમાવવું, આપણે કોઈ પણ વસ્તુ હોય તો ખોઈએ છીએ તો ગુમાવી દઈએ છીએ. ટુ લૂઝ એટલે કે ખોવું અથવા તો ગુમાવવું, તેનું થશે લોસ્ટ, લોસ્ટ. ત્યાર પછી ટુ બાઇટ, બાઇટ એટલે કે કરડવું, કૂતરું હોય તે કરડે છે તે રીતે, બરાબર. ટુ બાઇટ એટલે કે કરડવું, તો તેનું થશે બીટ, બીટ. ત્યાર પછી છે ટુ હાઈડ, હાઈડ એટલે કે સંતાડવું અથવા તો છુપાવવું, એનું થશે ટુ હાઈડ, એ મૂળ ક્રિયાપદ છે, મૂળ રૂપ છે, તો તેનું થશે હાઈડ, હાઈડ, બરાબર. ઈ છે તેની મૂળ ક્રિયા છે. ત્યાર પછી લાસ્ટ છે ટુ શેક, શેક એટલે કે હલાવવું, તો શેકનું થશે શુક, બંનેમાં શુક, શુક. ત્યાર પછી લાસ્ટ છે ટુ ડ્રો, ડ્રો એટલે કે દોરવું અથવા તો ચિતરવું, આપણે ચિત્રકામ ચિતરતા હોઈએ છીએ તો દોરતા હોઈએ છીએ, તેનું મૂળ રૂપ છે ટુ ડ્રો એટલે કે દોરવું, તો તેનું થશે ડ્રુ, એ પાસ્ટ ટેન્સ થશે, અને ડ્રોન એ પાસ્ટ પાર્ટિસિપલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ યાદ રાખવાના છે પોઈન્ટ્સ, કારણ કે મૂળરૂપ છે તેના આપણને ભૂતકાળ અને ભૂતકાળ ખ્યાલ હશે તો આપણે એક્ઝામમાં છે તે લખી શકશું. એટલે દરેક વિદ્યાર્થીઓ છે તે આ કોષ્ટક છે તે નોટ ડાઉન કરી લે, જેથી એક્ઝામમાં પૂછાય તો આપણને ખ્યાલ આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો ટૉપિક છે જેનું નામ છે ધી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. વર્તમાનકાળ તો ખરા, પણ કેવો, તો કે પૂર્ણ, પૂર્ણ એટલે આમ તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, પૂર્ણ વર્તમાનકાળ. વર્તમાનકાળ છે પરંતુ કેવો છે, કે પૂર્ણ છે. ક્રિયા કેવી થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, પરંતુ તેની અસર છે તેથી ચાલુ છે. હવે આપણે વાત કરીએ તો આપણે અત્યારે પૂર્ણ વર્તમાનકાળ શીખ્યા, બરાબર. તો એ શું થઈ ગયું, ભૂતકાળ થઈ ગયો, પણ તેની અસર કેવી છે, તો કે હજુ ચાલુ છે, બરાબર. તે રીતે તો અહીંયા વિદ્યાર્થી આપણો વિડીયો છે તે પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.